સમાચારો જોઈએ વિસ્તારથી ગાંધીનગરમાં અનામત વર્ગના રાજકીય પ્રતિનિધિઓ સરકારને મળવા માટે પહોંચ્યા છે પ્રદર્શનકારી મહિલાઓની રજૂઆતો માટે સીએમ સાથે તેઓ ચર્ચા કરશે અલ્પેશ ઠાકોર અને દિલીપ ઠાકોર સીએમને મળવા માટે પહોંચ્યા છે મુદ્દાઓ અંગે ચર્ચા સાથે તેઓ સહિતના અધિકારીઓ પણ રાજભવનમાં હાજર છે સડસઠ દિવસના આંદોલનમાં પ્રથમ વખત અનામત વર્ગ સાથે આ ચર્ચા કરવામાં આવી રહી છે અલ્પેશ ઠાકોરે વિવાદિત પરિપત્ર રદ કરવા માટે પણ ચીમકી આપી જો આ પરિપત્ર રદ નથી કરવામાં આવતો તો આવતીકાલે ગાંધી ગાંધીનગર એલાન આપ્યું ઠાકોર દ્વારા ગાંધીનગરની પહેલા સરકાર સાથે મંત્રણામાં જોડાશે તો અનામત વર્ગના રાજકીય પ્રતિનિધિઓ સરકારને મળવા માટે પહોંચ્યા છે પ્રદર્શનકારી મહિલાઓની રજૂઆતો માટે તેઓ સીએમ સાથે મળી અને આ તમામ મુદ્દાઓ સીએમ સમક્ષ રજૂ કરશે અલ્પેશ ઠાકોર સહિતના જે નેતાઓ છે તે પહોંચ્યા છે મળવા માટે અનામતને લગતા મુદ્દાઓ અંગે તેઓ સરકાર સાથે ચર્ચા પણ કરવાના છેલ્લા ઓગણો સિત્તેર દિવસથી આંદોલન ચાલી રહ્યું છે આંદોલનમાં પ્રથમ વખત અનામત વર્ગ સાથે ચર્ચા કરશે સરકાર ઠાકોરે વિવાદિત પરિપત્ર રદ કરવા માટે ચીમકી આપી છે અને એમ પણ કહ્યું છે કે જો આ પરિપત્ર રદ કરવામાં નથી આવતો તો આવતીકાલે એટલે કે સોમવારે ગાંધી આશ્રમથી લઈ ગાંધીનગર કૂચ કરીશું રેલી કરીશું ગાંધીનગરની કૂચ પહેલા સરકાર સાથે મંત્રણા કરવા માટે આજે આ નેતાઓ પ્રતિનિધિઓ હાજર છે આજની આ બેઠક શું રંગ લાવે છે સકારાત્મક કે નકારાત્મક આ બેઠક રહેશે કયા કયા મુદ્દાઓ સરકાર સાંભળે છે સરકારનું વલણ આ તમામ મુદ્દાઓ બાદ શું રહેશે તે જોવું પણ એટલું જ અગત્યનું બની રહેશે આપને જણાવી દઈએ રાજભવનમાં અધિકારીઓ સાથેની આ બેઠક સડસઠ દિવસના આંદોલનમાં પ્રથમ વખત અનામર્ગ અનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે આ બેઠક ચાલી રહી છે તો અલ્પેશ ઠાકોર અને દિલીપ ઠાકોર સીએમને મળવા માટે પહોંચ્યા છે ગાંધીનગરથી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે વિગતો સાથે નરેન્દ્ર સરકાર સાથે મળવા માટે રજૂ કરવાના છે અત્યાર હાલ મુખ્યમંત્રી નિવાસસ્થાન જે છે ત્યાં બેઠક જે છે અત્યાર હાલ શરૂ થઈ ચુકી છે મહત્વનું છે કે છેલ્લા અડસઠ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે

સાંસદ છે ભરતજી ઠાકોર અને ઠાકોર સમાજના જ અગ્રણી નેતા અને દિલીપ ઠાકોર જેવો મંત્રી છે રાજ્ય સરકારની અંદર એ સહિતના તમામ જે નેતાઓ છે એ થોડીવાર વાર પહેલા જ રાજભવનની અંદર પહોંચ્યા છે અને સરકાર સાથે વાતચીત કરવામાં આવશે કે આખરે માંગો કઈ છે કારણ કે વર્ષોથી જે બંધારણ પ્રમાણેની જે અનામત આપવામાં આવી હતી એ અનામતને ગેરલાયક અથવા તો એ અનામતની અંદર બદલાવ કરતું જે પરિપત્ર કરવામાં આવ્યો હતો ઓગસ્ટ રોજ એની અંદર ફરી એકવાર સુધારો કરવામાં આવે અને જે પરંપરાગત રીતના અનામત સિસ્ટમ ચાલી રહી છે એ લાગુ કરવામાં આવે એવી માંગ સાથે અને એ જ લાગણીઓ સાથે આ તમામ જે ઓબીસી સમાજના ભારતીય જનતા પાર્ટીના જે તમામ રાજકીય નેતાઓ છે અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે પોતાની વાત રજૂ કરશે સરકારે ઓલરેડી બિન અનામત વર્ગના જે મુદ્દાઓ છે એમની સાથે વાતચીત છે એ કરી લીધી છે અને હવે આ તમામ નેતાઓ સાથે વાતચીત અત્યારે હાલ કરવામાં આવશે મહત્વનું છે કે આ બેઠકની અંદર ખુદ અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત છે અને અલ્પેશ ઠાકોરે તો આ મામલે સરકારને ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આ વિવાદિત વિવાદિત જે પરિપત્ર છે એ સરકાર આગામી સમયની અંદર રદ નહીં કરે તો તેઓ ગાંધી ચિદ્યા માર્ગે ગાંધી આશ્રમ થી લઈને ગાંધીનગર સુધી કૂચ કરશે જોકે તેઓ સરકાર સાથે મંથન કરવા માટે બેઠક કરવા માટે હાલ પહોંચી ચુક્યા છે સરકાર બંને પક્ષોના મુદ્દાઓ ટાકશે ત્યારબાદ એક સર્વપક્ષીય બેઠક કરશે અને એની અંદર નિર્ણય કરવામાં આવશે કે આખરે સરકાર સમાધાનકારી રસ્તો છે કારણ કે અત્યારે હાલ પૂરતી જે એલઆરડી થી આ સમગ્ર વિવાદ ની શરૂઆત થઈ છે તો એલઆરડી પૂરતો થોડા સમય માટેનો એક રસ્તો કાઢવામાં આવે અને આ વિવાદ ને ઠાળવા માટેનો પ્રયત્ન કરવામાં આવે પરંતુ એ જો પ્રયત્ન સરકાર કરે છે તો પછી સ્થિતિ એ ઊભી થાય કે એ થોડા સમય માટે જ હોઈ શકે આગામી સમયની અંદર પરીક્ષા આવે તો ફરી એકવાર આવનારી અન્ય ભરતીઓમાં પણ કોઈ આવા પ્રકારના વિવાદ ના થાય અને તમામ પક્ષોને કેવી રીતના ન્યાય આપી શકાય એ રસ્તો સરકાર અપનાવવા માટે જઈ રહી છે એના જ કારણે આટલી બધી બેઠકો કરવામાં આવી રહી છે વિશ્વાસમાં લઈને કોઈ સરકાર નિર્ણય કરે એ જરૂરી છે કૈલાસનાથન પણ અહિયાં ઉપસ્થિત છે આ સિવાય અન્ય રાજ્યોની જે અનામત સિસ્ટમ છે એનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કેટલાક જે મહત્વના ચુકાદાઓ છે એનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તમામ ના અભ્યાસ બાદ આગામી અડતાલીસ કલાક ની અંદર સરકાર કોઈ નિર્ણય પર આવે તે શક્યતાઓ અત્યારે હાલ દર્શાવાઈ રહી છે બિલકુલ ધન્યવાદ નરેન્દ્ર જાણકારી માટે તો અડતાળીસ કલાકમાં સરકાર કોઈ નક્કર નિર્ણય લઈ શકે છે અત્યારે તો અનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે સરકાર બેઠક કરશે અને ત્યારબાદ કોઈ ઠોસ નિર્ણય પર પહોંચશે